ગુજરાતમાં બે લોકસભા અને ચાર વિધાનસભા ની પેટા ચૂંટણીઓ થઈ અને આ છ બેઠકોના પરિણામો કોંગ્રેસની તરફેણમાં નથી. પ્રજાનો ચુકાદો અલબત્ત છ બેઠકો માટેનો હતો જ અને એ માથે ચડાવીએ છીએ. આ માત્ર લોકલ છ બેઠકોની ચૂંટણી હતી, છતાં અમે જે ચૂંટણી પ્રચારમાં ગયા એ વખતે પ્રજામાં ભારે હતાશા, ગુજરાત સરકારની સામે અને ભારે આક્રોશ દરેક જગ્યાએ જોવા મળ્યો અને જે પક્ષપલટાઓને કારણે જે ચૂંટણી આવી ત્યાં તો અત્યંત ભારે આક્રોશ હતો અને એ આક્રોશ વિઝિબલ પણ હતો. કારણ કે અછતગ્રસ્ત વિસ્તારો મોટે ભાગે હતા અને એમાં પીવાના પાણીની ભારે સમસ્યા હતી. અલબત્ત ચૂંટણી સમય દરમિયાન બીજી જગ્યાએથી પાણી ઓછું કરીને એમાં આપવાની રાજ્ય સરકારે કોશિશ કરી હતી, પણ છતાં જ પાણીના પ્રશ્નો ખૂબ મોટે પાયે હતા. રોજગારીનો પ્રશ્ન પણ એવો જ હતો કે ગ્રામ્ય વિસ્તારની અંદર રાહત કામો કોઈ જગ્યાએ શરૂ થયા નથી અને અછત રાહત માટેના કોઈ પગલાઓ લેવાયા નથી. વીજળીનો ભાવ વધારો પણ સ્પર્શે એટલો મોટો 37 પૈસાનો ઓલરેડી થઈ ચૂક્યો હતો. બાકીના 17 પૈસા એમણે જરૂર ચૂંટણીઓ પૂરી થઈ પછી કર્યા, પરંતુ 37 પૈસાનો વધારો તો ઓલરેડી થયો હતો. ખેડૂતો ઉપર પણ બોજો નાખ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચૂંટણી પછી બેફામ બન્યા હતા અને એને કારણે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં તળાવમાંથી અને ડેમોમાંથી જે માટી ચોરાય છે મોટે પાયે અને ખેડૂતોનું શોષણ કરે છે એ મુદ્દા ઉપર અને પાણીની ચોરી ઉપર મુદ્દા મુદ્દાઓ ઉપર પણ ભારે આક્રોશ હતો. એટલે એ ઉપરાંત ભ્રષ્ટાચારના પણ ખૂબ મોટા પાયે પ્રશ્નો હતા. વીજળીની સપ્લાયના એ પ્રશ્નો હતા. 50 લાખ ઘર બનાવી દેવાના છે એવી વાતો કરીને જે છેતરપિંડી પ્રજાની સાથે થઈ એનો પણ આક્રોશ હતો. પરંતુ જે પ્રકારે ભારે ગરમી, લોકોનો ઓછો ઉત્સાહ અને લગ્નની મોસમ અને હમણાં જ ઉપરા ઉપર જે ચૂંટણીઓ આવી બનાસકાંઠામાં, તો આ ઉપરા ઉપર ત્રીજી ચૂંટણી થઈ, એટલે એ કારણોસર અમે જે પ્રજાનો આક્રોશ હતો એને મતપેટી સુધી લાવવામાં સફળ રહ્યા નથી. અને જો એ આક્રોશ ખરેખર જો ત્યાં સુધી પહોંચ્યો હોત તો પરિણામ આનાથી વિપરીત જરૂરથી આવ્યું હોત. રેકોર્ડ બ્રેક નીચું મતદાન થયું આ વખતે અને આ કારણોસર સફળતા મળી નહીં. ભારતીય જનતા પાર્ટીએ લગભગ તમામ નીતિ નિયમોને નેવે મૂકીને સરકારી તંત્રનો પણ એટલો દુરુપયોગ કર્યો છે. ધાક ધમકી, મારામારી, એનાથી બહારથી આવેલા લોકોની ધાક ધમકી અને નાણાંનો દુરુપયોગ, આ બધું કર્યું છે. છતાં એ પણ મતદારોને પોતાના તરફ વાળવામાં સફળ રહી નથી. ગયા વખતે જેને મત મેળવતા એના કરતાં અડધી માત્રામાં પણ એમને પણ મત મેળવ્યા નથી. જે દર વખતે મળે છે એના કરતાં 50% મત પણ નથી મળ્યા. પણ છતાં ચૂંટણીના પરિણામો એ પરિણામો છે અને પરિણામોને અમે સ્વીકાર કરીએ છીએ. ભારતીય જનતા કોંગ્રેસના મતદારોએ ઘણાએ મતદાન કર્યું છે અને થોડા બાકી પણ રહી ગયા છે અને એમાં જે પ્રજાને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે અણગમો નહીં પણ નફરતનો ભાવ હતો, એ નફરતનો ભાવવાળા મતદારો પણ મતદાન મથક સુધી અમે એને પહોંચાડી શક્યા નથી. કારણ કે પેટા ચૂંટણી હોય એટલે પેટા ચૂંટણીમાં જે જનરલ ઇલેક્શનનો જે માહોલ બને એ માહોલ બન્યો નહીં અને એને કારણે આ ભારતીય જનતા પાર્ટી જેના મેં કારણો અગાઉ કહી દીધા
કે બધા જ પ્રકારના નીતિ નિયમો નેવે મૂકી અને મતદાન કરાવ્યું, છતાં એના મતદારો પણ આપનારો વર્ગ છે એમાં પણ મોટે પાયે 50-60% ઘટાડો થયો છે એના મતદારોમાં. એટલે આંકડાઓ હંમેશા જે છે એ બહુમતીના ગણાય છે જીતવા માટે. હું એની આમ તો એનાલાઇઝ કરું છું, પરિણામનો તો સ્વીકાર કરી લીધો મેં, પણ આ કારણોસર અમે આટલો બધો આક્રોશ કોઈ દિવસ અત્યાર સુધીની એકે ઇલેક્શનમાં અમને વિઝિબિલિટી આવી નહોતી, એ પહેલી વખત દેખાતું. હા, એટલે હું એમ જ કહું છું કે પરિણામે પરિણામ છે ને, પરિણામનો સ્વીકાર કરું છું. લીડ અમુક જગ્યાએ મોટી છે એ વાત સાચી છે, પણ મતના જે આંકડાઓ છે એના એ 60% મત ગયા વખત કરતાં એને ઓછા મળ્યા છે, અને છતાં એ લોકો જીત્યા છે. એટલે જે આક્રોશ હતો મેં કહ્યું એમ, એ આક્રોશને અમે મતપેટી, હા કોંગ્રેસને ઓછા મળ્યા છે, એટલે કોંગ્રેસના મત તો, એટલે તો કોંગ્રેસ જીતી નથી. એ હજી એનાલાઇઝ થોડું વહેલું છે કે હા 50 રહી ગઈ, પણ એટલું ખરું કે અમે મતપેટી સુધી મતદારોને લઈ આવી શકાય. બીજું, લોકોને ચૂંટણીનો ઉપરા ઉપર જે ચૂંટણીઓ આવી એનો કંટાળો પણ ખૂબ હતો. વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ એટલે બનાસકાંઠાની અંદર બીજી ચૂંટણી આવી, જિલ્લા પંચાયતોની, એના પછી આ ચૂંટણીઓ આવી. એવું જ ત્યાં પોરબંદર જેતપુર ધોરાજીમાં આઘા થયું, ત્યાં પણ એવો જ કંટાળો. સ્વાભાવિક છે કે જે સરકાર બની હોય શરૂઆતમાં, જેની સરકાર બની હોય તાજેતરમાં જ, અને એને 4-6 મહિના થયા છે, એમાં વાતાવરણમાં કાર્યકરોને ને બધાને મોટિવેટ સરકાર હોય એટલે બાય ઇલેક્શનમાં પ્રમાણમાં વધારે થઈ શકાવ. અત્યારે જે પસંદગી ઉમેદવારોની હતી એ ઉમેદવારોની પસંદગી બાબતમાં લગભગ સર્વાનુમતિ હતી આ બધા ઉમેદવારોમાં, કોઈ જગ્યાએ એવો વિવાદ ઉમેદવારોની બાબતમાં. સવાલ આવે છે માત્ર કાર્યકરોને મોટિવેટ કરવાની, મતદારોને મોટિવેટ કરવાનું. એ મતદારોને મોટિવેટ કરવામાં ત્યાં 50 મતપેટી સુધી લઈ આવવામાં એમાં 50 જે બંને બાજુ એવું હતું.